સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગનો સપાટો સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરતા 3 તબીબોને કરાયા સસ્પેન્ડ. પાલનપુરમાં દબાણ હટાવ ઝુંબેશ. સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કર્યા બાદ જાગેલા પાલિકાના તંત્રએ 250 મીટર લાંબા રસ્તા ઉપર ફેરવી દીધું બુલડોઝર. સરહદી વિસ્તારમાં આત્મવિલોપનની ધમકીઓની વણઝાર. શ્રી સરકાર થયેલી જમીન ખાલી કરવા નોટિસ અપાયા બાદ સ્થાનિકોએ સામૂહિક આત્મવિલોપનની લેખિતમાં આપી ચીમકી, તો રવિવાર સુધી કેનાલોમાં પાણી નહીં છોડાય તો વાવના કોંગ્રેસ પ્રમુખ લેશે જળ સમાધિ. ખેડૂતો બાદ બાળકો સાથે મજાક કરવા ઉતરી આવી રાજ્ય સરકાર. 1 રૂપિયાનું ફળ ખવડાવીને બાળકોને બનાવશે કુપોષણ મુક્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં નવા આવેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમજે ફેન્સીની કર્તવ્યનિષ્ઠ કામગીરીના લીધે જિલ્લાની આરોગ્ય સેવામાં સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં આરોગ્ય વિભાગના 3 ડોક્ટર ગામમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા માલુમ પડતા 3 તબીબોને સરકારી ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારી આરોગ્યની તબીબી સેવાની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાની જાણ થતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમજે ફેન્સીએ જુદા જુદા સ્થળે ઓચિંતી રેડ કરી હતી, જેમાં પ્રથમ દિવસે પાલનપુર શહેરના જનતાનગરમાં ડોક્ટર સ્વાતિ મેવાડા અને લાખણીના લવાણા ગામમાંથી, ડોક્ટર પ્રકાશ રાજપૂત તેમજ ડીસા તાલુકાના લોરવાડા ગામમાંથી હમીરદાન ગઢવી સરકારી આરોગ્ય સેવાની સાથે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેમજ મેડિકલ સ્ટોરમાંથી સરકારી દવાનો જથ્થો પણ આરોગ્ય વિભાગની ટીમે કબજે કર્યો હતો. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમજે ફેન્સીએ જણાવ્યું હતું કે જિલ્લાની આરોગ્ય સેવામાં કોઈ પણ કર્મચારી ફરજ ઉપર બેદરકારી દાખવશે તો તેમને સામે કડક પગલાં લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય શાખામાં અમને બાતમી મળી હતી કે અમારા કેટલાક આયુષ મેડિકલ ઓફિસર તેમના ડ્યુટી અવર્સ દરમિયાન અને એના સિવાય પણ ગામમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. તો એ બાતમીના આધારે બુધવારે સાંજે 7 કલાકે જનતાનગર પાલનપુર સિટી ખાતે રેડ પાડવામાં આવી હતી. ત્યાં દિવ્ય ક્લિનિક નામના ક્લિનિકની અંદર અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર સ્વાતિબેન મેવાડા એ ત્યાં આગળ પ્રાઇવેટ પેશન્ટને ચકાસતા માલુમ પડ્યા હતા. એમની દવાની ચકાસણી કરતા એમના ક્લિનિકની, તો એમાં સરકારી દવાઓ મળી આવી હતી અને એ અનુસંધાને તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું કે હા, હું મારા ડ્યુટી વર્ષ પછી પણ હું આવી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. સેમ વસ્તુ એ રીતે ગઈકાલ ગુરુવારના રોજ લાખણી તાલુકાના લવાણા ગામે લવાણા પીએસસીને એક્ઝિટ સામેના ભાગમાં એક આરબીએસ કેમો ત્યાંના હતા, એ પણ ત્યાં પોતાના ક્લિનિક ઉપર ડૉક્ટર પ્રકાશ રાજપૂત ક્લિનિક પર માલુમ પડેલા હતા પોતાના. અને ત્યાં આગળ ઘણા બધી એન્ટીબેક્ટેરિયલ જવાનો જથ્થો પ્લસ સરકારી દવાનો જથ્થો કે જેમાં ઇન્જેક્શન આયન સુક્રોસ પ્લસ પાઇન્ટ પ્લસ અમુક સ્ટેરિલિયમ પણ ત્યાં મળી આવ્યું હતું. ત્યાં આગળ એમના જ કમ્પાઉન્ડર પણ કબૂલ કર્યું હતું કે સાહેબ, અમારા સરકારી દવાખાનામાં નોકરી કરે છે, સોરી સરકારી એમાં કામ કરે છે અને પ્લસ વધારાની આ સેવા પણ અહીંયા 4 થી 6 દરમિયાન સાંજે આપે છે, જે એમની બોલીઓ શરતોના નિયમની ટોટલ વિરુદ્ધમાં હતું. એ જ રીતે ગઈકાલ રાતે ફરીથી ડીસા તાલુકાના લોરવાડા ગામે ડૉક્ટર હમીરદાન ગઢવીના ક્લિનિક ઉપર પણ જતા, ત્યાં એમના ક્લિનિકની બહાર જ બોર્ડ મારેલું હતું કે ડૉક્ટર હમીરદાન ગઢવી પોતે સવાર 7 થી સાંજના 6 સુધી ફરજ બજાવે છે અને સેવા આપી રહ્યા છે. આજુબાજુ લોકોને પણ પૂછતા એ લોકોએ પણ જણાવ્યું હતું કે આપની સેવા નિરંતર આપી રહ્યા છે, દેટ મીન્સ કે તેઓ પોતાની સેવાની ચૂક કરી રહ્યા છે. એ અંતર્ગત કાલે 3 ડોક્ટરશ્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ફરજ મોકલી પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સક્ષમ સત્તાને જાણ કરીને આગળની ઘટતી કાર્યવાહી કરવા તથા તેમના ત્યાંથી જે દવાનો જથ્થો મળી આવ્યો છે તે તમામને પૈસા વસૂલ કરી અને આગળની કાર્યવાહી માટે સક્ષમ સત્તાને જાણ કરવામાં આવશે.
પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરકારી લોભિયા તબીબો સામે સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. જેમ જેમ સમય જાય છે તેમ તેમ વિકાસ પણ વધી રહ્યો છે, ત્યારે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત સાંચોરથી સાંદલપુર સુધીનો નવીન નેશનલ હાઈવે મંજૂર કરવામાં આવ્યો છે અને આ હાઈવે માટે જમીન સંપાદનની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આ હાઈવે થરાદમાંથી પસાર થતો હોવાના લીધે આજે થરાદ ખાતે પ્રાંત કચેરી ખાતે થરાદ વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતો, રહેવાસીઓ અને વેપારીઓ ધસી આવ્યા હતા. આ ત્રણ તાલુકાના 21 ગામના લોકોને જમીન સંપાદન માટે નોટિસ આપવામાં આવ્યા બાદ આજે આ તમામ લોકોએ થરાદ પ્રાંત કચેરી પહોંચી પોતાની જમીન હાઈવે માટે સંપાદિત કરવાનો ઇનકાર કર્યો હતો. અમે મિટિંગ ભરવા બધા તૈયાર થયા, ખેડૂતો અહીંયા આવ્યા છે, એ રોડ માટે આવ્યા છે. રોડ હાલ જે વાવ ભાભર હાલ જમીન ત્યાં રોકેલી છે, નવીન જમીનદાર ખેડૂતોની તૂટે છે. એમાં નમ્ર વિનંતી મારી સરકાર શ્રીને કે જે રોડ હાલ ભાભર વાવ ત્યાં ચલાવે અને નવી ખેડૂતોની જમીન તૂટે નહીં, આ અમારી નમ્ર વિનંતી છે. અને આજ હાલ તમામ ખેડૂતો અહીંયા થરાદ તાલુકાના વાવ તાલુકાના ભેગા થયા અને એમની અરજી અમે આજ રજૂઆત કરી સાહેબને. સાહેબ એમ જ કહે છે કે અમારી કેન્દ્ર સરકાર અમારી વાત સુનતી જ નથી, એમનું જે કાર્ય કરેલું છે એ જ કરવાની છે અને અમારો આજ અમે કોઈ કાળે જમીન દેવા તૈયાર નથી. જે આ સાંચરનું છતરપુર ઉપર જે આ કોરિડોર રોડ દેખાડ્યું છે ને, જે આ મીઠાવાળો હોય કે અત્યારે વાવવાળો હોય એ રોડ ડબલ કરે. જે આ બતાવી નવી રોડ કર્યો ને એમાં અમારે ખેડૂતોની બધી ના મંજૂરી, અમે જમીન સંપાદિત કરવા માગતા જ નથી. નેશનલ હાઈવે માટે વર્તમાન રસ્તાને પહોળો કરવો જરૂરી છે, ત્યારે માર્ગને મોડો કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જમીન જોઈએ. ત્યારે જો સરહદી વિસ્તારની જનતા વિકાસ ઝંખી રહી હોય ત્યારે આ બાબતે ઘર્ષણ કરવા કરતાં સમાધાનકારી રસ્તો નીકાળવો જોઈએ. થરાદથી પીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. આજે 21મી સદીમાં લોકોને ધર્મના નામે છેતરી રહેલા ધર્મના ઠેકેદારો ઘણા છે, ત્યારે આવા જ એક ધર્મના ઠેકેદારને મુસ્લિમ સમાજના જાગૃત લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. થરાદમાં પોતે મૌલવી હોવાનું જણાવી મદ્રેસાના નામે મુસ્લિમ સમાજના લોકો પાસેથી નાણાં ઉઘરાવી રહેલા શખ્સને જાગૃત મુસ્લિમ સમાજના લોકોએ ખુલ્લો પાડ્યો છે. આ શખ્સ લોકો પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો અને તે સમયે મુસ્લિમ સમાજના જાગૃત લોકોને તેની ઉપર શંકા જતા તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આ શખ્સ કે જે પોતાને મૌલવી જણાવી રહ્યો હતો તેને જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાના પગલે થરાદના મુસ્લિમ સમાજના હાજીભાઈ સહિત મુસ્લિમ સમાજના અન્ય આગેવાનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને આ શખ્સને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં પશુઓના પડી જવાથી મોત નિપજી રહ્યા છે અને કેનાલમાં પશુ પડ્યા બાદ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના લીધે આ પશુઓને કેનાલમાંથી નીકાળવામાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ કેનાલના પાણીનો ઉપયોગ આ વિસ્તારના ખેડૂતો સિંચાઈ તેમજ પીવા માટે પણ કરી રહ્યા છે અને તેવામાં કેનાલોમાં પશુઓના મોત નિપજ્યા બાદ પશુઓને બહાર નીકાળવામાં આવતા પશુઓના મૃતદેહ કોવાઈ જાય છે અને તેના લીધે આવા દુર્ગંધ મારતા પાણીના ઉપયોગથી ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ જોવા મળી રહી છે. અગાઉ આ કેનાલમાં એક નીલગાયનું પડી જવાથી મોત નિપજ્યું હતું અને આ નીલગાયનો મૃતદેહ કોવાઈ ગયો હતો. ત્યારે એકવાર ફરી વાવ તાલુકાના ઢીમા નજીકથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 4 દિવસથી ભૂંડના પડી જવાથી મોત નિપજ્યા છે અને આ અંગે નર્મદાના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા કેનાલમાં પડેલા ભૂંડોને બહાર નીકાળવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ભૂંડોના મૃતદેહો પણ ખોવાઈ ગયા છે અને પાણી પણ દુર્ગંધ મારી રહ્યું છે. આ પાણીનો ઉપયોગ સ્થાનિકો પીવા માટે કરી રહ્યા છે. જોકે કેનાલોમાંથી ભૂંડોના મૃતદેહને બહાર નહીં નીકાળવામાં આવે તો આ વિસ્તારમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ જોવા મળી રહી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. દેશમાં હવે બધું બદલાઈ રહ્યું છે. કટ્ટર હિન્દુવાદ ધરાવતી શિવસેના એક તરફ સેક્યુલર બનવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ વડાપ્રધાન મોદી દ્વારા પણ દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડગામ તાલુકાના લઘુમતી સમાજના લોકોના ઉત્કર્ષ માટે 20 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા 20 કરોડની ગ્રાન્ટ વડગામ તાલુકાના લઘુમતી સમાજના લોકો માટે ફાળવવામાં આવતા આજે લઘુમતી સમાજના લોકોએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રધાનમંત્રી વિશે લઘુમતી સમાજની સોચમાં પણ પરિવર્તન આવી રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.
આ સાથે વડગામ તાલુકા લઘુમતી સમાજના લોકો વડગામ તાલુકા ભાજપના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગૌસ્વામી. પોલીસ ગેરકાયદેસર દારૂને ઝડપી પાડે છે, ત્યારબાદ ઝડપી પાડવામાં આવેલા દારૂનું શું કરવામાં આવતું હશે તેવો સવાલ ઘણા લોકોને થતો હોય છે, ત્યારે તેમના સવાલનો જવાબ આજે તમને બીકે ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે. પોલીસ આવા ઝડપી પાડવામાં આવેલા દારૂનો નાશ કરે છે. આવી રીતે આજે વડગામ પોલીસે પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન ઝડપી પાડેલો 11,22,000ની કિંમતનો 9,048 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પાલનપુરના ડીવાયએસપી આર કે પટેલ અને જિલ્લા નશાબંધી આબકારી વિભાગના મુખ્ય અધિકારીની હાજરીમાં આજે વડગામના મહેમદપુર નજીક દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગૌસ્વામી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં દબાણ હટાવ ઝુંબેશ. સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કર્યા બાદ જાગેલા પાલિકાના તંત્રએ 250 મીટર લાંબા રસ્તા ઉપર ફેરવી દીધું બુલડોઝર. સરહદી વિસ્તારમાં આત્મવિલોપનની ધમકીઓની વણઝાર. શ્રી સરકાર થયેલી જમીન ખાલી કરવા નોટિસ અપાયા બાદ સ્થાનિકોએ સામૂહિક આત્મવિલોપનની લેખિતમાં આપી ચીમકી, તો રવિવાર સુધી કેનાલોમાં પાણી નહીં છોડાય તો વાવના કોંગ્રેસ પ્રમુખ લેશે જળ સમાધિ. ખેડૂતો બાદ બાળકો સાથે મજાક કરવા ઉતરી આવી રાજ્ય સરકાર. 1 રૂપિયાનું ફળ ખવડાવીને બાળકોને બનાવશે કુપોષણ મુક્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. એહસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ,
સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસ્યુ, દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુરના સોનબાગ વિસ્તારની સોસાયટીમાં રહીશો દ્વારા જાહેર માર્ગ ઉપર આડેધડ પાકા દબાણો કરવામાં આવતા જાહેર રસ્તો સાંકડો થઈ જવાના લઈ લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ પડતી હતી. લોકોને પડતી આ મુશ્કેલી મામલે સ્થાનિક લોકો દ્વારા મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ આખરે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સોસાયટીના 250 ફૂટ લાંબા માર્ગ ઉપરના નડતરરૂપ પાકા દબાણોને જેસીબી દ્વારા તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. દબાણોને દૂર કરવા માટે સ્થાનિક નિલેશભાઈ બાબુલાલ પરમાર નામના અરજદાર દ્વારા વર્ષ 2016માં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દબાણોને દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં ન આવતા દબાણની આ પેન્ડિંગ અરજીનો ઉકેલ લાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતા આખરે નગરપાલિકા દ્વારા પોલીસ, રેવન્યુ અને સિટી સર્વેની ટીમને સાથે રાખીને દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સોસાયટીના 250 ફૂટ જેટલા લાંબા રસ્તા ઉપર કરાયેલા પાકા જાજરૂ બાથરૂમ, રસોડા, દિવાલ, તોતિંગ વૃક્ષ અને ઓટલાઓને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હતા અને રસ્તાને 30 ફૂટ પહોળો કરવામાં આવતા દબાણની પેચીદી સમસ્યાનો આખરે અંત આવ્યો હતો. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે આજે ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ તેમજ પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપુ વિદ્યાની દેવી સરસ્વતી માતા તથા ગોકા મહારાજના મંદિરનો પ્રથમ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સંસદ સભ્ય હરિભાઈ ચૌધરી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ અને દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નવીન કન્યા છાત્રાલય માટે આજે ભૂમિપૂજન અને હમણાં જ તૈયાર થયેલા કોમ્યુનિટી હોલ અને પાણીના ટાંકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિયોદર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં દિયોદર તાલુકા ઠાકોર સમાજના સરપંચો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિયોદરથી બીકે ન્યૂઝ ચેનલ માટે હસમુખ ચૌધરી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસ દળના 168 જેટલા અધિકારીઓ અને કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા માટે 2014-2019 પ્રજાસત્તાક સ્વતંત્ર દિવસના અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગમાં 1996થી ફરજ બજાવતા મુકેશ દરજીની ફરજ નિષ્ઠાને ધ્યાને લઈને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. ત્યારે અમદાવાદમાં આયોજિત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ફરજનિષ્ઠ પોલીસ કર્મી મુકેશ દરજીને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો હતો. મહત્વની વાત એ છે કે પોલીસ તંત્રના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવનાર મુકેશ દરજી આજ દિન સુધી તેમની કર્તવ્ય નિષ્ઠા અને બહાદુરીને ધ્યાને લઈ અનેક સન્માનપત્રો તેમજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. અમીરગઢ તાલુકાના ઝાંઝરવા પ્રાથમિક શાળામાં આજે 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં ઝાંઝરવા, જૂની સરોત્રી, ઇકબાલગઢ, ખજુરિયા, રબારણ, મોડલિયા, આબાપાણી જેવા 7 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સ્થળ ઉપર જ જાતિ આવકના દાખલા, નવા આધારકાર્ડ, આધારકાર્ડમાં સુધારો કરવો, કૃષિ પશુપાલન, દિવ્યાંગ પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય તેમજ સંકટ મોચન સહાય, નવીન વારસાઈ નોંધની કામગીરી, ઘરેલુ નવા વીજ જોડાણની અરજી વગેરે સરકારી કામકાજો જેની સ્થળ ઉપર જ કોઈપણ પ્રકારની ફી સિવાય વિનામૂલ્યે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ યોજના તેમજ અરજદારોને મફત ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ ઉપલબ્ધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. દાંતા પ્રાંત કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આજે અમીરગઢ તાલુકાના ઝાંઝરવા મુકામે યોજવામાં આવેલો. એની અંદર સમાવેશ ઝાંઝરવા, ખજુરિયા, અંબાપાણી, જૂની સરોત્રી, રબારણ, બાલગઢ અને માંડલિયા
આ સાત ગામોના લાભાર્થીઓને અગાઉથી જાણ કરવામાં આવેલી, તેમજ અમીરગઢ તાલુકાનું જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર સવારે 9 વાગ્યાથી અત્યારે સુધી કડે પગે રહી અને લોકોની સવારના ટાઈમમાં અરજીઓ લઈ બપોરેથી માંડીને અત્યાર સુધી ઘણા એવા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓનો મામૃતમ કાર્ડ છે, રેશન કાર્ડની અંદર નામો ઉમેરવા, કમી કરવા, આરોગ્યલક્ષી તપાસણીઓ, ખેતીવાડી, પશુપાલન, જંગલ ખાતાની યોજનાઓ, તેમજ સમાજ કલ્યાણની યોજનાઓ, આવકના દાખલા, તમામ યોજનાઓની કામગીરી ગાજરવા પંચાયત સ્કૂલમાં જે સેવા સેતુ રાખેલો તેની અંદર પૂરી પાડવામાં આવેલી છે અને બહુ મોટી સંખ્યામાં લોકોએ આ યોજનાનો આ જે સેવા સેતુનો લાભ લઈ અને આજે શહેર સેવા સેતુ ફળીભૂત થયેલી જણાય છે. આ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂત, મામલતદાર ખરાડી, અમીરગઢ ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ડાભી, અમીરગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ સંજયભાઈ જૈન, અમીરગઢ તાલુકા ભાજપ મહામંત્રી કૈલાસભાઈ દરજી, ચેતનસિંહ રાજપૂત, અમીરગઢ તાલુકા શિક્ષણ અધિકારી, અમીરગઢ આઈસીડીએસના સીડીપીઓ શાંતાબેન દેસાઈ, ઇકબાલગઢ પશુ ચિકિત્સક કાંતિભાઈ પટેલ, ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્યના અધિકારીઓ, ઝાંઝરવા ગામના સરપંચ તેમજ તલાટી અને પંચાયતના સદસ્યો આ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લાભાર્થી પણ હાજર રહ્યા હતા. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં 495 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. ગાંધીજીની 151મી જન્મજયંતિને યાદગાર બનાવવા, ગાંધીજીની ગ્રામ સ્વરાજની ભાવનાને સાકાર કરવા કૃષિ વૈજ્ઞાનિકો અને સંશોધકો પોતાના સંશોધનો ગામડે ગામડે ખેડૂતો સુધી પહોંચાડે અને યુવા પેઢી કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદકતા વધારી ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ બને તે માટે રાજ્યપાલે આહ્વાન કર્યું હતું. આજે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 15મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, કૃષિમંત્રી આરસી ફળદુના હસ્તે જે 495 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તેમાં સૌથી વધુ 8 ગોલ્ડ મેડલ હરિયાણાની વંદનાને આપવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના ડીસાની માનસી આસનાની માનસીને પણ 5 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષાના મળી કુલ 495 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષાના તેમજ અનુસ્નાતક 19 જેટલા વિદ્યાર્થીઓને 42 જેટલા ગોલ્ડ અને સિલ્વર મેડલો એનાયત કરવામાં આવ્યા હતા. મેં અહીંયા સદા કૃષિનગર યુનિવર્સિટીમાં 4 વર્ષનો અભ્યાસ કર્યો છે, 2015-2019 સુધી. મારો ફિલ્ડ છે હોમ સાયન્સ એન્ડ ફૂડ ન્યુટ્રિશન. મેં મારો મેઇન સબ્જેક્ટ ન્યુટ્રિશન પર હતો. મેં અહીંયા પ્રોફેસરોની રાયથી સારો એવો અભ્યાસ પ્રાપ્ત કરીને હાઇએસ્ટ ઓજીપી લીધો છે. સારી એવી ઇન્ટર્નશીપની પણ તક મને અહીં મળી છે અને હું બહુ જ આનંદ અનુભવું છું. ગૌરવનો અનુભવ થાય છે કે મને રાજ્યભરના હાથથી 5 ગોલ્ડ મેડલ. मैं यहाँ पर SGU गुजरात का छात्र हूँ. मेरी फैकल्टी है डेयरी साइंस एंड फूड टेक्नोलॉजी. मुझे यहाँ पर 2 गोल्ड मेडल से नवाजा गया है और मैं अपनी सफलता का श्रेय अपने माँ बाप, सबसे महत्वपूर्ण अपने गुरुजनों और ऊपर वाले का धन्यवाद देना चाहूँगा. थैंक यू वेरी मच. आचार्य देवव्रत जी की उपस्थिति में दांतीवाड़ा कृषि यूनिवर्सिटी 15मो पदवीदान समारोह योजा. खूब ज आनंद साथ આ પદવીદાન સમારંભ યોજાયો. આનંદની વાત એ છે કે આચાર્ય દેવવ્રતજીને આજે દીક્ષાંત પામનાર બધા જ વિદ્યાર્થીઓને લાગણીસભર જે રીતે આશ્રમની અંદરથી વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરી અને ગુરુની પાસેથી શિષ્ય જ્યારે વિદાય થતો હોય અને જે પ્રકારનો માહોલ હોય એવો માહોલ આજે પ્રત્યક્ષ જોવા મળ્યો છે એ વાતનો આનંદ છે. અને આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને જે વિદ્યાર્થીઓ PhD થયા છે એવા બધા જ વિદ્યાર્થીઓ જ્યારે પોતાના જીવનના અન્ય ક્ષેત્રોમાં જઈ રહ્યા છે ત્યારે હું પણ આપણી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર વતી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કૃષિ ક્ષેત્રમાં એમનું યોગદાન ખેડૂત સમાજને નવી દિશા આપનારું બની રહેશે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ જણાવ્યું હતું કે આપણે વિકાસશીલ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ જઈ રહ્યા છીએ ત્યારે વર્ષ 2022 સુધીમાં વડાપ્રધાન મોદીના ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ બનીએ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ તજજ્ઞોએ મહત્વની ભૂમિકા અદા કરવાની છે.
કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે કૃષિ ઉત્પાદકતા વધે, સાથે સાથે પર્યાવરણનું પણ સંવર્ધન થાય તો જ કૃષિકારોની સમસ્યાનું નિવારણ શક્ય છે. દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો દ્વારા ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર ઓછું થયું છે. ધાનેરા તાલુકામાં ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષે 29,315 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું હતું. જોકે ચાલુ વર્ષે મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે ધાનેરા તાલુકામાં 27,508 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે આ બાબતે ગુજરાત સરકારે ખેડૂતોના હિત અંગે વિચારીને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે. ધાનેરા તાલુકામાં આ વર્ષે કુલ 8,620 ખેડૂતોએ મગફળી માટે ટેકાના ભાવે વેચવા નોંધણી કરાવી હતી. તેની સામે ગયા વર્ષે આ વર્ષ કરતા બે ગણા ટેકાના ભાવે મગફળી વેચવા નોંધણી કરાવી હતી. ચોમાસા ઋતુ દરમિયાન મગફળીના વાવેતર સમયે યોગ્ય વરસાદ થવાના લીધે શરૂઆતમાં પાક સારો થાય તેવું ખેડૂતોનું અનુમાન હતું. જોકે અણધાર્યા વરસાદના કારણે મગફળીના દાણામાં ભેજ રહી જતા ખેડૂતોનો માલ ખરીદ કેન્દ્રો ઉપરથી પરત મોકલવામાં આવી રહ્યો છે. ગત વર્ષે ધાનેરા ખાતે માત્ર એક જ સેન્ટર હોવાથી મગફળી ખરીદી ઉપર દરરોજ વિવાદ જોવા મળતો હતો અને ખેડૂતોને સતત 5 દિવસ સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. ગત વર્ષે આયોજન વગર મગફળીની ખરીદી શરૂ થતાં અવારનવાર ખેડૂતો તેમજ સ્થાનિક અધિકારી સાથે ઘર્ષણની પણ ઘણી ઘટનાઓ બનતી અને રસ્તાઓ ઉપર ચક્કાજામના દ્રશ્યો પણ રોજના બની ગયા હતા. પરંતુ ગત વર્ષની ભૂલોથી શીખ લઈને આ વર્ષે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આયોજનના ભાગરૂપે ધાનેરા ખાતે 2 અલગ અલગ જગ્યા ઉપર ખરીદી સેન્ટર ઊભા કરાતા ખેડૂતોનો માલ 2 જગ્યાએ લેવાઈ રહ્યો છે, જેમાં થાવર શાક માર્કેટ તેમજ સામરવાડા સરકારી ગોડાઉનમાં માલ ખરીદવામાં આવી રહ્યો છે. આ અંગે ખેડૂતોનું માનીએ તો આ વર્ષનું આયોજન ખૂબ જ સારું છે. એક જ દિવસમાં સવારે ખેડૂત પોતાનો મગફળીનો માલ લઈ આવે તો સાંજ સુધી આ માલ વેચી પરત ઘરે જઈ શકે છે. હવે ના તો રાત બગડે છે કે ના સમય કે નથી કોઈ વિવાદ સર્જાતો. અને આ વખતે મગફળીની ખરીદી ઉપર બહુ સારી વ્યવસ્થા છે. ગઈ સાલ અમે બહુ પરેશાન થયા હતા, કોઈ 2-3 દિવસ રોકાવું પડ્યું હતું અને ધક્કા મૂકી જતી રસ્તા અમારે જમ કરવા પડ્યા હતા. આના કરતાં આ વખતે 2 સેન્ટર ખોલ્યા સરકારે, એમને ખેડૂતને બહુ ફાયદો. ખેડૂતો 2 જગ્યાએ બેસાઈ જાય છે, ટ્રાફિક પણ ઓછું છે અને જે મેસેજ મળે છે દિવસના 50-50 એમાં બધાનો નંબર આવી જાય છે અને લગભગ સાંજ સુધી બધું પટી જાય છે અને બહુ સારી વ્યવસ્થા છે. તમે આજે કેટલા વાગ્યા અને કેટલા વાગે તમારું તોલાઈ થયું? હા, હમણાં મારો બસ તોલાવવામાં તૈયારી છે. 12 વાગે હવા 12 વાગે તોલાઈ જશે અને હું સવારમાં આવ્યો તો 6 વાગે. અચ્છા, અને ગઈ વખતે કરતાં આ વખતે શું એમ ખેડૂતો? ખેડૂત સારી વ્યવસ્થા છે. એ થોડી ભેજવાળી પ્રોબ્લેમ રહે પણ આપણે ખેડૂતને થોડું જાણવાનું કે ભેજવાળી મગફળી હોય તો 2 દિવસ ઘરે સૂકવી અને પછી લાવે તો આમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. કેવા ખેડૂતો પાછા જતા હશે ભેજવાળા? એ ભેજવાળા બહુ ભેજવાળા હોય, કોઈ એવું તકલીફ જાય પાછા લગભગ પાછા કોઈ જતા નથી. અચ્છા, વ્યવસ્થાથી તમે ખુશ આવો? હા, ખુશ છો. ગત વર્ષે એક સાથે ખેડૂતોને બોલાવતા ખરીદ કેન્દ્ર ઉપર વિવાદો પણ સર્જાયા હતા, જેની સામે આ વર્ષે નોંધણી પ્રમાણે દિવસના 100 ખેડૂતોને મોબાઈલ મેસેજ દ્વારા માલ લઈ આવવાની જાણ કરવામાં આવે છે. 2 ખરીદ કેન્દ્રો ઉપર અંદાજિત 35-40 ખેડૂતો જ આવી પોતાનો માલ ટેકાના ભાવે વેચી રહ્યા છે અને આ તમામ કામગીરી માટે બંને સેન્ટર ઉપર 15 જેટલા વજન કાંટા સાથે 60 મજૂર તેમજ 25 જેટલા કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે. મગફળીની ખરીદી શરૂ થયાના 8 દિવસ દરમિયાન 410 ખેડૂતોએ 30,000 બોરી મગફળી ટેકાના ભાવે વેચી ચૂક્યા છે, જ્યારે 20 જેટલા ખેડૂતોની મગફળીમાં ભેજનું પ્રમાણ 8% વધુ હોવાના લીધે તેમનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે. મગફળી ખરીદ કેન્દ્ર ઉપર કુલ નોંધણી 8,720ની નોંધણી થયેલી છે અને ખેડૂતોના સાથ સહકારથી રોજે રોજના આપણે 50 ખેડૂતોના મેસેજ મોકલવામાં આવે છે અને તે મુજબ આજ દિન સુધીમાં એટલે કે 28 તારીખ સુધીમાં 242 ખેડૂતોનો માલ લેવામાં આવ્યો છે, જેમાં 17,642 બોરીઓની આવક થઈ છે અને ખેડૂતોનો સાથ સહકાર અને DSM અને DSO સાહેબની નિગરાની હેઠળ સુચારૂપે કામ ચાલે એ રીતે વ્યવસ્થિત કામ ચાલે છે, કોઈ પણ જાતની તકલીફ નથી. સર, મગફળીની માલની વાત કરીએ તો ભેજનું પ્રમાણ કેટલું હોય? ભેજનું પ્રમાણનું 8% ભેજનું એથી વધારે હોય તો મગફળી આપણને સૂકવી અને પાછી લાવવા માટે એમને ખેડૂતને. સર, કેટલા ખેડૂતો પાછા મોકલ્યા છે? ખેડૂતો અંદાજે 20 ખેડૂતો પાછા ગયા હશે. અચ્છા, કેટલી જગ્યાએ સાહેબ તોલાઈ ચાલે અને કેટલો સ્ટાફ રોકાયેલો હશે તમારો? અમારે 9 કાંટા ચાલુ છે અને આપણા કર્મચારીઓ બધા 9 કાંટા ઉપર
એકબીજાની મદદરૂપથી કામ ચાલુ છે. દિવસ દરમિયાન કેટલા ખેડૂતોનો માલ લઈ લેવામાં? દિવસ દરમિયાન ખેડૂતોનો માલ 35-40 ટ્રેક્ટરો લેવામાં આવે છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવ્યા બાદ હવે ટેકાના ભાવે ખરીદી કરી રહેલા સરકારી અધિકારીઓએ ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે કે જ્યારે ખેડૂત ખરીદ કેન્દ્ર ઉપર પોતાનો માલ લઈને આવે તે પહેલા પોતાના માલને તડકામાં સૂકવી રાખે, જેથી મગફળીના ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને ખેડૂતોને હેરાન થવું પડે નહીં. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. વાવ તાલુકાના ખેડૂતોએ આજે મામલતદાર કચેરીએ પહોંચી સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતું આવેદન પત્ર પાઠવ્યું છે. વાવ તાલુકાના ભાખરી ગામના ખેડૂતોની 37/2 વાળી જમીન શ્રી સરકાર થઈ ગયા બાદ તે જમીન ઉપર કેસ ચાલતો હોવા છતાં સરકાર દ્વારા આ જમીન ખાલી કરવા માટે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે અને ખેડૂતોએ આ અંગે સરકાર સમક્ષ ન્યાય માટે માંગણી પણ કરી છે અને જો તેમ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી લેખિતમાં સ્થાનિક મામલતદારને આપી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. વાવ તાલુકાના કોંગ્રેસના પ્રમુખે આગામી રવિવાર સુધી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો જળ સમાધિ લેવાનો એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વાવ પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાવ તાલુકાના ખેડૂતો નર્મદાના પાણી વગર અત્યારે રવિ પાકનું વાવેતર કર્યા વગર બેઠા છે, ત્યારે કોંગ્રેસના પ્રમુખ ઠાકરસિંહ રબારીએ સરકારને પાણી છોડવા બાબતે ધમકી આપતો વિડીયો બનાવ્યો હતો અને તેમાં કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારી જણાવી રહ્યા છે કે નર્મદા વિભાગ દ્વારા જો આગામી રવિવાર સુધી પાણી છોડવામાં નહીં આવે તો તે પોતે જળ સમાધિ લઈ લેશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ધમકીભર્યો વિડીયો વાયરલ થયા બાદ નર્મદા નીર છોડવામાં આવશે કે કોંગ્રેસ પ્રમુખ જળ સમાધિ લેશે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ખેડૂતો બાદ બાળકો સાથે મજાક કરવા ઉતરી આવી રાજ્ય સરકાર. 1 રૂપિયાનું ફળ ખવડાવીને બાળકોને બનાવશે કુપોષણ મુક્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજકાલ ગુજરાત સરકારને મજાક કરવાનો ચસકો લાગી ગયો હોય તેમ, ખેડૂતોની સહાયના નામે મજાક કર્યા બાદ હવે માસૂમ બાળકો સાથે કુપોષણ દૂર કરવાના નામે મજાક પર ઉતરી આવી છે અને ગુજરાતના બાળકોમાંથી કુપોષણ દૂર કરવા માટે સરકાર પ્રત્યેક બાળક દીઠ 1 રૂપિયો ફાળવીને કુપોષણ દૂર કરવા જઈ રહી છે. 1 રૂપિયામાં એવું શું આવે કે જેનાથી બાળકને પોષણ મળી રહે? તો જવાબ હશે કશું જ નહીં. પરંતુ ગુજરાત સરકાર માની રહી છે કે ગુજરાતનું ભાવિ માત્ર 1 રૂપિયામાં પોષકક્ષમ બની જશે અને તેનાથી ગુજરાતમાં કુપોષણ પણ દૂર થશે. એટલા માટે જ સરકાર કુપોષણ દૂર કરવા માટે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે દરરોજના ફળ આપવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ફળો સ્વાસ્થ્ય માટે ચોક્કસ ખૂબ જ સારા છે અને તેના સેવનથી ચોક્કસ કુપોષણ પણ દૂર થશે. પરંતુ સરકાર જે રીતે કુપોષણ દૂર કરવા માટે પ્રયાસ કરી રહી છે તે જોતા સરકારના પરિપત્ર માસૂમ બાળકોની મજાક ઉડાવી રહ્યો છે. સરકારે બાળકોના મેનુ માટે ફળનો તો સમાવેશ કર્યો છે, પરંતુ એક બાળક માટે માત્ર 1 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો કલ્પના કરો કે 1 રૂપિયામાં એવું કયું ફળ મળશે કે જે બાળકને આપી શકાય અને બાળકને કુપોષણના શિકારમાંથી બચાવી શકાય. આજે અમારી ટીમે ડીસા શહેરના સ્લમ વિસ્તાર માનવામાં આવતા નહેરુનગર વિસ્તારમાં આવેલી બિલવાસ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આંગણવાડી કેન્દ્રમાં દરરોજના બાળકો આવે છે અને એની સંચાલિકાનો સંપર્ક કરતા સંચાલિકાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં 1 બાળકને 1 ફળ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના માટે સરકાર દ્વારા પ્રતિ બાળક માત્ર 1 રૂપિયાની જ ફાળવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા બાળકોને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે શું નવો પરિપત્ર કરવામાં આવ્યો છે ફળોને બાબતને, અને પહેલાં શું હતો? પહેલાં અમારે સરકાર દ્વારા પરિપત્ર પ્રમાણે 1 બાળક દીઠ 2 રૂપિયા 50 પૈસા લેખે હતું અને હવે નવા પરિપત્ર પ્રમાણે 1 બાળક દીઠ 1 રૂપિયો છે. જે 1 રૂપિયામાં જે ફળની વાત કરીએ તો કયું ફળ મળી શકે? 1 રૂપિયામાં ફળ તો અમે જેમ પહેલાં કિલો લઈને ખવડાવતા હતા એવું અમારે હવે 500 લઈને ખવડાવવું પડે, બાકી અમારે તો પરિપત્ર પ્રમાણે ચાલવું પડે એમ. સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 1 રૂપિયાના ફળ ફરજિયાત આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અંગે અમે ફળોના વેપારી પાસે પહોંચ્યા હતા અને વર્તમાન સમયમાં ફળોના ભાવો વિશે પણ પૂછ્યું હતું. ત્યારે ફળોના વેપારીને જ્યારે પૂછવામાં આવ્યું કે 1 રૂપિયામાં કયું ફળ મળી શકે, ત્યારે વેપારીનો જવાબ કંઈક આવો હતો. 1 રૂપિયામાં કયું ફળ આવે? શું સાહેબ મજા કરો, 1 રૂપિયામાં કશું ના, 1 ચીકુની કિંમત ખાલી 5 રૂપિયા છે. ફળની કિંમત દાડમ 100 રૂપિયા છે, સંતરા 60 રૂપિયા કિલો છે, દ્રાક્ષ 120 રૂપિયા કિલો છે, મોસંબી 120 રૂપિયા કિલો છે, સફરજનની કિંમત 80 રૂપિયા છે. ફળોના વેપારી તરીકે તમે ચોક્કસ માનો છો કે 1 રૂપિયામાં કોઈ ફળ ના મળે? કશું ના મળે, કશું આવે જ ના, 5 રૂપિયામાં કંઈ, ખાલી 1 ચીકુની 5 રૂપિયા કિંમત છે. 1 રૂપિયામાં કયું ફળ મળે તે અંગેના સવાલ વેપારીને તો મજાક લાગ્યો, પરંતુ આ મજાક અમે વેપારી સાથે નહીં પરંતુ સરકાર દ્વારા બાળકો સાથે કરવામાં આવી છે. ત્યારે સરકારે ખુદ જણાવવું જોઈએ કે એવું કયું ફળ છે કે જે 1 રૂપિયામાં મળી શકે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગનો સપાટો સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરતા 3 તબીબોને કરાયા સસ્પેન્ડ. પાલનપુરમાં દબાણ હટાવ ઝુંબેશ, સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કર્યા બાદ જાગેલા પાલિકાના તંત્રએ 250 મીટર લાંબા રસ્તા ઉપર ફેરવી દીધું બુલડોઝર. સરહદી વિસ્તારમાં આત્મવિલોપનની ધમકીઓની વણઝાર, શ્રી સરકાર થયેલી જમીન ખાલી કરવા નોટિસ અપાયા બાદ સ્થાનિકોએ સામૂહિક આત્મવિલોપનની લેખિતમાં આપી ચીમકી, તો રવિવાર સુધી કેનાલોમાં પાણી નહીં છોડાય તો વાવના કોંગ્રેસ પ્રમુખ લેશે જળ સમાધિ. ખેડૂતો બાદ બાળકો સાથે મજાક કરવા ઉતરી આવી રાજ્ય સરકાર, 1 રૂપિયાનું ફળ ખવડાવીને બાળકોને બનાવશે કુપોષણ મુક્ત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.